ચાલો મિત્રો એના પછી વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 10 ગુરુત્વાકર્ષણનો ભાગ નંબર મિત્રો 3 આપણે ત્રીજો ભાગ પહોંચ્યા બરાબર છે એમાં પ્રશ્ન નંબર 9 પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખો મિત્રો કોઈ પદાર્થ તમે પૃથ્વીની સપાટી પર રાખ્યો છે એટલે એનો અર્થ એવો થયો કે પૃથ્વીની ત્રિજ્યાની અંદર એક પદાર્થ રાખવામાં આવ્યો છે તો એનો સૂત્ર શું થાય તો મિત્રો સૂત્ર આ થાય F बराबर कैपिटल G M E M स्मॉल M छेद में R नो स्क्वायर घणे ने प्रश्न से D नो स्क्वायर ना D नो स्क्वायर क्यों का R नो स्क्वायर क्यों शा माटे कारण के તમે પદાર્થને પૃથ્વીની ત્રિજ્યામાં રાખ્યો છે એટલા માટે તો મિત્રો જ્યાં કોને શું કહેવાય ત્યાં F ને કહેવાય બરાબર છે F ને શું કહેવાય તો કે બળ ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ મિત્રો જીને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક મિત્રો એમીને કહેવાય પૃથ્વીનું દળ ઈ એટલે અર્થ એમ એટલે દળ એમ એટલે પદાર્થનું દળ આર એટલે પૃથ્વીની ત્રિજ્યા એટલે આર તો મિત્રો બરાબર છે આ રીતે એનું સૂત્ર થશે એમ બરાબર કેપિટલ સી એમ એમ છેદ મારી સ્ક્વેર જ્યાં એમ ને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ જી ને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એમ ને કહેવાય પૃથ્વીનું દળ એમ ને કહેવાય પદાર્થનું દળ આર ને કહેવાય પૃથ્વીની ત્રિજ્યા મિત્રો તો એક માનની અંદર પ્રશ્ન ન પૂછી શકે હવે આવે પ્રશ્ન નંબર 10 મોસ્ટ ટાઈમ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યતા મિત્રો આપણે આગળ જોઈએ જ રીતે બરાબર છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યતા શું તો મિત્રો આપણે પૃથ્વી ઉપરથી પડી નથી જતા એ એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ છે ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણે પૃથ્વી ઉપરથી પડી નથી જતા કારણ કે પૃથ્વી પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ કરે છતાં આપણે પડી નથી જતા તો બરાબર ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પરથી પડી જતા નથી મિત્રો આપણે પૃથ્વી પરથી પડી નથી જતા એનો એક કારણ ગુરુત્વાકર્ષણ બળને કારણે જ આપણે પૃથ્વી ઉપરથી નથી પડી જતા બીજું કારણ મિત્રો બરાબર છે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ બરાબર છે ચંદ્ર ફરે છે બીજા પૃથ્વી ઉપગ્રહ ફરે છે પૃથ્વીની આજુબાજુ ચંદ્ર તથા કૃત્રિમ ઉપગ્રહનું પરિક્રમણ સૂર્યની આજુબાજુ ગ્રહોનું પરિક્રમણ મિત્રો સૂર્યની આજુબાજુ વિવિધ પ્રકારના ગ્રહો ફરે છે એનું પરિક્રમણ પૃથ્વીની આજુબાજુ ચંદ્ર અને બીજા કૃત્રિમ ઉપગ્રહ ફરે છે બરાબર છે એને કારણે પછી મિત્રો ચંદ્ર અને સૂર્યને કારણે ભરતી ઓટ આવતી ચંદ્ર તથા સૂર્યને કારણે ભરતી ઓટ આવતી પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલ રહેવું અને પૃથ્વી પર વરસાદ કે હિમવર્ષા થવી મિત્રો આ બધા કારણ એના છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યતામાં આવે ગુરુત્વાકર્ષણ બળને કારણે બરાબર છે પૃથ્વી પરથી આપણે પડી નથી જતા પૃથ્વીની આજુબાજુ ચંદ્ર અને બીજા કૃત્રિમ ઉપગ્રહનો પરિક્રમણ સૂર્યની આજુબાજુ ગ્રહોનો પરિક્રમણ ચંદ્ર તથા સૂર્યને કારણે બરાબર ભરતી ઓટ આવવી પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાઈ રહેવું અને પૃથ્વી ઉપર વરસાદ કે હિમવર્ષા થવી આ બધું ગુરુત્વાકર્ષણને કારણે મિત્રો શક્ય બને છે તો આ પ્રશ્ન નંબર 10 આ રીતે લખવાનો છે આ એક માર્કની અંદર પૂછાશે તો બંને પ્રશ્નોનો સ્ક્રીનશોટ પાડીને ફેસબુક પર લખવાના છે ચાલો મિત્રો એના પછી મોસ્ટ આઈપી પ્રશ્ન નંબર 11 આઈપી પ્રશ્ન છે મુક્ત પતન એટલે શું ટૂંકમાં સમજાવો અને મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા શું છે મિત્રો મુક્ત પતન ક્યારે કોને કહેવાય તો કે જ્યારે કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી મિત્રો માનો કે સપાટીથી અમુક ઊંચાઈએ પદાર્થ રહે છે પદાર્થને અમુક ઊંચાઈએથી કોઈ પણ પ્રકારનો બળ આપ્યા વગર મિત્રો અહીંથી છોડી દેવામાં આવે તો તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે તરફ ગતિ કરે મિત્રો એને મુક્ત પતન તરીકે ઓળખવામાં આવે છે હું કામ નીચે ગયો તેના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ
મિત્રો જ્યારે પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે તે સર્વત્રની અંદર સ્થિર અવસ્થામાં હોય છે એટલે તેનો પ્રારંભિક વેગ શૂન્ય હોય છે બરાબર છે પછી મિત્રો બરાબર ગુરુત્વાકર્ષણને કારણે તે નિયમિત પ્રવેગી ગતિ કરતો જાય છે અને નીચે તરફ જાય છે તો મુક્ત પતન એટલે શું જ્યારે કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી કોઈ પણ પ્રકારનો બળ આપ્યા વગર છોડી દેવામાં આવે તો તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જમીન તરફ આવે છે જેને મુક્ત પતન કહેવાય મિત્રો કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનો બળ આપ્યા વગરથી છોડી દેશો તો તે પદાર્થ મિત્રો ગુરુત્વાકર્ષણ બળને કારણે જમીન તરફ આવે છે જેને મિત્રો બરાબર મુક્ત પતન તરીકે મિત્રો ઓળખવામાં આવે અને મુક્ત પતન કરતો એ પદાર્થ શરૂઆતની અંદર સ્થિર અવસ્થામાં છે એટલે કે એનો પ્રારંભિક વેગ શૂન્ય હશે મિત્રો તો કહી શકાય જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હશે ત્યારે તે સ્થિર અવસ્થામાં હશે હોય છે એટલે કે તેનો પ્રારંભિક વેગ u બરાબર છે શૂન્ય હોય છે અને તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે તો મિત્રો બરાબર જ્યારે કોઈ પદાર્થને મુક્ત પતન કરતો હશે ત્યારે તે જોઈ શકો છો સ્થિર અવસ્થામાં છે એટલે કે એનો પ્રારંભિક વેગ શૂન્ય હશે બરાબર યાદ રાખજો એક માત્ર ટૂંકો પ્રશ્ન જો કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો એનો ખાલી જગ્યા વેગ શૂન્ય હોય તો કે પ્રારંભિક વેગ કારણ કે સ્થિર અવસ્થામાં હવે મિત્રોની વિશિષ્ટતા જો મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા શું તો મિત્રો મુક્ત પતન કરતા પદાર્થની ઘણી બધી વિશિષ્ટતા પહેલી વિશિષ્ટતા મુક્ત પતન કરતો પદાર્થ ક્યારે પોતાની ગતિની દિશા નિકળે મિત્રો સુરેખ માટે ગતિ કરશે અહીંથી મૂકી દો કે પદાર્થ આમાં સીધો તો કહી શકી મુક્ત પતન કરતો પદાર્થ પોતાની ગતિની દિશા બદલતો નથી એટલે કે સુરેખ હોય છે યાદ રાખજો સુરેખ હશે સુરેખ એટલે સીધી રેખામાં ગતિ કરશે ક્યારે ગતિની દિશા નહીં બદલે બરાબર છે જેમ પદાર્થ પૃથ્વીની સપાટી તરફ આવતો જશે તેમ તેમ એના વેગમાં નિયમિત રીતે વધારો થશે બરાબર છે એટલે નિયમિત પ્રવેગી ગતિ કરશે મુક્ત પતન કરતો પદાર્થ જેમ જેમ પૃથ્વીની સપાટી તરફ આવે છે તેમ તેમ નિયમિત વેગથી નીચે આવે છે મિત્રો એક સરખા વેગથી નીચે આવે છે એટલે નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય મિત્રો મુક્ત પતન કરતો પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે એમ કહેવાય કા તો કે એક સરખા વેગથી નીચે આવશે મિત્રો મુક્ત પતન કરતા પદાર્થનો વેગ મુક્ત પતન કરતો પદાર્થ એના આકાર કે દળ ઉપર આધાર ન રાખતો ગમે એવો આકાર હોય ગમે એવું દળ હોય નીચે જાય તો કહી શકાય ગેલિલિયોના મત મુજબ મુક્ત પતન કરતો પદાર્થ તેના દળ કે આકાર પર આધાર રાખતો નથી મિત્રો પહેલેથી બરાબર વિશિષ્ટતા જોઈએ તો મુક્ત પતન કરતો પદાર્થ ક્યારે પોતાની ગતિની દિશા બદલતો નથી એ સુરેખ માર્ગે જાય
મુક્ત પતન કરતો પદાર્થ જેમ જેમ પૃથ્વીની સપાટી તરફ ઉતરો આવતો જાય છે તેમ તેમ તે નિયમિત રીતે નીચે આવે છે એટલે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય છે મુક્ત પતન કરતા પદાર્થનો વેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે મિત્રો ગેલિલીયો નામના વૈજ્ઞાનિકના મત મુજબ તે દળ કે આકાર પર આધાર રાખતો નથી તો મિત્રો મુક્ત પતનની વ્યાખ્યા આપી દીધી પહેલેથી જ્યારે કોઈ પદાર્થ અમુક ઊંચાઈએથી કોઈ પણ પ્રકારનું બળ આપ્યા વગર છોડી દેવામાં આવે તો તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ પરને કારણે નીચે તરફ ગતિ કરે અને મુક્ત પતન કહેવાય મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ એટલે શરૂઆતનો વેગ પ્રારંભિક વેગને યુ કહેવાય એ 0 છે એક માત્ર મુક્ત પ્રશ્ન એની વિશિષ્ટતાઓ લખો તો આ રીતે મોસ્ટ ટાઈમ પ્રશ્નો અત્યારે અમે સ્ક્રીનશોટ પાડીને ફેસબુકમાં લખવાનો છે ચાલો મિત્રો એના પછી મોસ્ટ ટાઈમ કેના છે વોજ પ્રશ્ન નંબર 5 ગુરુત્વ પ્રવેગ એટલે શું સ્મોલ g અને કેપિટલ g વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મિત્રો ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય તો પદાર્થ છે પદાર્થ ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે એને કારણે જે કંઈ પ્રવેગ ઉત્પન્ન થાય એને ગુરુત્વ પ્રવેગ કહેવાય તો કહી શકાય પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે ગુરુત્વ પ્રવેગ કહે છે મિત્રો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જે પ્રવેગ ઉદ્ભવે છે એને મિત્રો ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે હવે વાત કરું જો દાખલા તરીકે પૃથ્વીનું દળ એની છે પૃથ્વીની ત્રિજ્યા છે આની છે અને પૃથ્વીના કેન્દ્રથી d જેટલા અંતરે બરાબર મિત્રો કોઈ પદાર્થ છે એનું દળ m છે અને અહીંયા જે અંતર છે ને મિત્રો પૃથ્વીની ત્રિજ્યાથી વધારે છે દાખલા તરીકે પૃથ્વી છે અહીંનું કેન્દ્ર છે અને ત્રિજ્યા કેન્દ્રથી d જેટલા અંતરે અહીંયા કોઈ પદાર્થ છે તો એ પૃથ્વીની ત્રિજ્યાની બાજ છે એટલે કે d નું મૂલ્ય છે ને એ પૃથ્વીની ત્રિજ્યાથી વધારે છે ન્યા પદાર્થ કયો છે આપણે એની ચર્ચા કરવાની છે અત્યારે તો કહી શકીએ જો આ રીતે જો પૃથ્વીનું દળ એની પૃથ્વીની ત્રિજ્યા આની અને પૃથ્વીના કેન્દ્રથી d જેટલા મિત્રો એટલે d નું મૂલ્ય છે ને આ રીતે વધારે છે d જેટલા અંતરે રહેલ m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ નીચે મુજબ છે મિત્રો પૃથ્વીની દળ એની છે પૃથ્વીની ત્રિજ્યા r છે પૃથ્વીના કેન્દ્રથી d જેટલા અંતરે મિત્રો બરાબર કોઈ એક પદાર્થ છે m દળવાળો પદાર્થ બરાબર છે એમ દળના પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ મિત્રો નીચે મુજબ છે આપણે એક સૂત્ર આપી શકીએ f બરાબર g me m છેદમાં d નો સ્ક્વેર અને તો સમીકરણ નંબર 1 મુકામ d લીધું કે d નું મૂલ્ય આ રીતે વધારે છે એટલે d લીધું બરાબર છે તો આ સૂત્ર આપણે યાદ છે હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર f બરાબર આપણે સૂત્ર છે ma મિત્રો m બરાબર માં હવે મિત્રો ગુરુત્વ પ્રવેગને આધારે તો એને ખાલી પ્રવેગ કહેવાય ગુરુત્વ પ્રવેગને સ્મોલ g કહેવાય યાદ રાખજો m f એટલે બળ m એટલે દળ e એટલે પ્રવેગ પણ ગુરુત્વ પ્રવેગને આધારે ગુરુત્વ પ્રવેગને આધારે a બરાબર સ્મોલ g લેતા મિત્રો એ દેખાય અહીંયા સ્મોલ g એટલે f બરાબર થાય mg આને કહેવાય સમીકરણ 2 મિત્રો એક અને બે ને સરખાવો એટલે એક ને સરખાવો શું થશે તો એક અને બે ને સરખાવો એક દેખાય એમ જી મૂકી દો આ એમ જી બરાબર કેપિટલ જી એમ ઈ એમ છેદમાં ડી નો સ્ક્વેર મિત્રો બે સાઈડ થી એમ મૂકી દો હું કહી દઉં તો સ્મોલ જી કેપિટલ જી એમ ઈ ના છેદમાં ડી નો સ્ક્વેર જે ડી નું મૂલ્ય આ રીતે વધારે છે આ સમીકરણ નંબર 3 આ કેપિટલ g અને સ્મોલ g નો સંબંધ દર્શાવતું સૂત્ર છે મિત્રો પહેલેથી વ્યાખ્યા ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય તો કે આ પદાર્થ ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે એને કારણે જે કંઈ પ્રવેગ ઉદ્ભવે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય દાખલા તરીકે પૃથ્વીનું દળ m છે પૃથ્વીની ત્રિજ્યા r છે પૃથ્વીના કેન્દ્રથી d જેટલા અંતરે મિત્રો કોઈ એક દળ નામનો પદાર્થ છે મિત્રો d જેટલા અંતરે d નું મૂલ્ય છે ને r થી વધારે છે તો એના ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે આપણે આ સૂત્ર જોઈ ગયા એટલે મેં d લીધું બરાબર જો એ પદાર્થ પૃથ્વીની ત્રિજ્યાની અંદર હોય તો d ને કંઈ આ રીતે લખી શકીએ મિત્રો બરાબર છે તો આ સમીકરણ નંબર 1
न्यूटन ना गति ना बीजा नियम अनुसार एम बराबर एम ए गुरुत्व प्रवेग ना आधार है એટલે અહીંયા મિત્રો આપણે સ્મોલ જી લઈ શકીએ કારણ કે પ્રવેગ ને એ કહેવાય પણ ગુરુત્વ પ્રવેગ ને સ્મોલ જી કહેવાય તો હું સૂત્ર થઈ ગયું એમ બરાબર એમ જી ને કીધું સમીકરણ 2 મિત્રો એક અને બે ને સરખાવો એક દેખાય એમ જી મૂકી તો બે સાઈડ થી એમ એ ઉડી જાય શું બચ્યું તો સ્મોલ જી બરાબર કેપિટલ જી એમ ઈ ના છેદમાં ડી નો સ્ક્વેર જે ડી નું મૂલ્ય આ રીતે વધારે છે તો મિત્રો આ સ્મોલ જી એટલે કેપિટલ જી નો સંબંધ સરખું સૂત્ર છે તો આ રીતે મિત્રો મોસ્ટ આઈપી ક્વેશ્ચન 12મો અધ્યાયનો બંને આઈપી પ્રશ્ન છે અને સ્ક્રીનશોટ પાડી ફેસબુક માં લખવાનો છે ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 13 સ્મોલ જી એટલે ગુરુત્વ પ્રવેગ સમાનાપતિ આકાર જો આગળ ફિઝિક્સના ચેપ્ટર ની અંદર સમજાવી આ ચેપ્ટર માં સમજાવ બધી યાદ રાખવાની ગુરુત્વ પ્રવેગ ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક પૃથ્વી નું દળ ડિસ્ટન્સ અને અંતર આ એટલે પૃથ્વી ની ત્રિજ્યા મિત્રો જી બરાબર કેપિટલ જી એમ ના છેદમાં ડી નો સ્ક્વેર સૂત્ર પરથી પૃથ્વી ની સપાટી પર રહેલા ગુરુત્વ પ્રવેગ શોધવાનું સૂત્ર મિત્રો અત્યારે પૃથ્વી ના કેન્દ્ર થી ડી જેટલા અંતરે બરાબર કોઈ પદાર્થ હોય ને એના ગુરુત્વ પ્રવેગ શોધવાનું સૂત્ર છે તો કહી શકે પૃથ્વી ના કેન્દ્ર થી ડી જેટલા અંતરે રહે પદાર્થના ગુરુત્વા જેટલા અંતરે રહેલા પદાર્થના ગુરુત્વ પ્રવેગનું સૂત્ર પદાર્થના ગુરુત્વ પ્રવેગનું સૂત્ર હું થાય તો g બરાબર કેપિટલ g m ના છેદમાં d નો સ્ક્વેર મિત્રો થાય કૌંસમાં લખું એટલે કે d નું મૂલ્ય આ રીતે વધારે છે યાદ બરાબર છે હવે મિત્રો કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર હોય અથવા તેની નજીક હોય તો શું જો કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી પર કે તેની ત્રિજ્યાની અંદર હોય તેની ત્રિજ્યાની અંદર હોય તો બરાબર શું થાય મિત્રો અંદર હોય તો d બરાબર r થાય d બરાબર r યાદ રાખજો જો કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર કે એની ત્રિજ્યાની અંદર હોય તો d ને કહીએ મિત્રો r લખી શકાય તો શું થશે તો કે g બરાબર કેપિટલ g m ની છેદમાં d ને કહીએ લખાય મિત્રો r નો સ્ક્વેર આને કહેવાય સમીકરણ નંબર 1 અને 1 કીધું તમે કે કહેવાય સમીકરણ નંબર 1 હવે મિત્રો તમે અહીંયા g m અને r ની બધાયની કિંમત મૂકો જો સમીકરણ 1 માં કેપિટલ g m અને r ની કિંમતો મૂકવામાં આવે તો g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર થાય યાદ રાખજો જો મિત્રો આમાં બધાયમાં તમે g m r ની બધાયની કિંમત મૂકો તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આવશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર પ્રવેગનું એકમ છે મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર આને કહેવાય ગુરુત્વ પ્રવેગ કેપિટલ જી અને સ્મોલ જી કઈના મૂલ્ય રાખવાના છે તફાવત પૂછાય બરાબર છે કેપિટલ જી નું મૂલ્ય આપણે યાદ છે આનું મૂલ્ય પણ યાદ છે હવે જોઈએ કે બરાબર છે જી નું મૂલ્ય તમે જોઈ શકો છો સમીકરણ 1 પરથી 1 પરથી કહી શકાય કે જી નું મૂલ્ય સ્મોલ જી નું મૂલ્ય એ પૃથ્વીનું દળ બરાબર એ એટલે પૃથ્વીનું દળ અને પૃથ્વીની ત્રિજ્યા પર આધાર રાખે છે મિત્રો બંને ઉપર આધાર રાખે છે પરંતુ g નું મૂલ્ય પદાર્થના દળ પર આધાર રાખતું નથી પદાર્થનું દળ એટલે એમ આમાં એમ કી છે જ ને પદાર્થના દળ પર આધાર રાખતું નથી જો કોના ઉપર આધાર નથી રાખતું કોના ઉપર આધાર રાખે છે એ આપણે યાદ રાખીશું જીનું મૂલ્ય તમે જોઈ શકો છો સૂત્ર ઉપરથી પૃથ્વીની દળ અને પૃથ્વીની ત્રિજ્યા બંને ઉપર આધાર રાખે પદાર્થના દળ ઉપર જીનું મૂલ્ય આધાર નથી રાખતું કારણ કે એના સૂત્રમાં જે સ્મોલ એમ નથી આવતું પહેલેથી મિત્રો પૃથ્વીના કેન્દ્રથી d જેટલા અંતરે તેનો અર્થ એવો થયો d નું મૂલ્ય છે ને આ રીતે વધારે છે એનું સૂત્ર આ છે હવે જો કોઈ પદાર્થ પૃથ્વીની ત્રિજ્યાની અંદર હોય તો પૃથ્વીની સપાટીની નજીક હોય તો મિત્રો d દેખાય ને આ રીતે છે તો આપણે મેં d દેખાય એટલે આ રીતે આના પરથી સૂત્ર આ છે મિત્રો સમીકરણ 1 માં g m n r ની કિંમત મૂકો તો g નું મૂલ્ય આવે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આ નું મૂલ્ય થઈ ગયું મિત્રો આ g નું મૂલ્ય કોના ઉપર આધાર રાખે સૂત્ર ઉપરથી કહી શકો કે સ્મોલ g ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીનું દળ અને પૃથ્વીની ત્રિજ્યા બંને ઉપર જ આધાર રાખે છે પદાર્થના દળ ઉપર ક્યારેય આધાર રાખતું નથી તો મિત્રો આ ભાગ 3 ના તમામ પ્રશ્નો તમારે ફેસબુક માં લખી પાકા કરવાના છે અને તમામ સંજ્ઞાઓ બરાબર છે એકદમ સહી યાદ રાખવાની છે